નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ઈ નિર્માણ કાર્ડ વિશે માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે, જે કાર્ડ એક પણ ફાયદા અનેક છે. તો શું તમે આ કાર્ડ કઢાવ્યું છે? નહીં. તો એટલા માટે જ કહું છું કે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઈ નિર્માણ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે ઈ નિર્માણ કાર્ડમાં ઈ નિર્માણ કાર્ડ એટલે શું તે જાણીશું. તો પહેલા છે તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીને અપાતું શ્રમ કાર્ડ, જે લાલ ચોપડી આપવામાં આવતી હતી, જેને રેડ બુક અથવા તો લાલ ચોપડી પણ કહેવામાં આવે છે. તો આ જે શ્રમયોગી હોય તેઓને એક કાર્ડ આપવામાં આવતું, તેઓની ઓળખ માટે, જે કાર્ડ એટલે ઈ નિર્માણ કાર્ડ. જે હાલમાં અત્યારે આપણે જોઈએ તો બાંધકામ ક્ષેત્રના આ કામદારો હોય તેઓને ઓળખના પુરાવા માટે છે તે આ પ્રકારનું એક ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવે છે, જે અગાઉ તમને આ લાલ ચોપડીના સ્વરૂપમાં આપવામાં આવતું હતું, પણ હાલમાં આ પ્રમાણેનું એક કાર્ડ આપવામાં આવે છે. તો તમને બંને જે ફોટા છે તે સ્ક્રીન ઉપર બતાતા હશે. તો આ પ્રમાણેના કાર્ડ છે તે આપવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ કે આ મકાન તથા અન્ય બાંધકામ કાર્યનો અર્થ શું થાય છે. તો નીચે લખેલામાંથી કોઈ પણ બાંધકામ કે બાંધકામમાં ફેરફાર કરવાનું કામ કરતા હોય કે પછી સમારકામ અને જાળવણી કે તોડવાનું કામ કરતા હોય તો તેવા કામને મકાન કે અન્ય બાંધકામ ગણવામાં આવે છે. જેમ આપણે જોઈએ તો મકાન, રસ્તો, પુલ, સુરંગ, રેલવે, વિમાન મથક, ટાવર, સિંચાઈ બાંધકામ, નહેર, જળાશય, ગટર, પૂર નિયંત્રણ કાર્ય, વોટરવર્ક્સ, પાઇપલાઇન, આ ઉપરાંત વીજળીનું ઉત્પાદન, એકત્રીકરણ અને વિસ્તરણ, અને છેલ્લે જોઈએ તો સંચાર માધ્યમો જેવા કે રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, તાર, વાયરલેસથી જે જોડાયેલા કાર્યો હોય તો આ તમામ કાર્યોને મકાન બાંધકામ કે અન્ય કાર્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે બાંધકામ શ્રમયોગીનો અર્થ શું થાય છે. તો ઉપર દર્શાવેલા કોઈ પણ મકાન અથવા તો તેને લગતા બાંધકામના કામમાં કુશળ, અર્ધકુશળ કે અકુશળ પ્રકારના કામ કરનારી વ્યક્તિ, મજૂર કે કામદાર કે પછી શ્રમજીવી હોય જેમાં મેનેજર, વહીવટકર્તા કે નિરીક્ષણ કરનાર વ્યક્તિનો સમાવેશ થતો નથી, તો આવા જે ત્રણ છે તેને છોડીને અન્ય જે મજૂર, કામદાર અને શ્રમયોગી હોય તેઓને બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે છે અને તેઓને આ પ્રકારનું ઈ નિર્માણ કાર્ડ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ કાર્ડ કોણ કઢાવી શકે. તો મિત્રો, તેમાં ચણતરકામ, ચણતરકામના પાયાના ખોદકામ, ઈંટ માટી કે સામાનનું ઉપડકામ, ધાબુ ભરવાનું કામ, સાઇટ ઉપર મજૂરી કામ, ટાઇલ્સ ઘસાઈનું કામ, પ્રી ફેબ્રિકેશન, કોન્ક્રીટ મોડ્યુલનું કામ કરતા હોય, માર્બલ ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા હોય, પથ્થર કાપવા તથા બેસાડવાનું કામ કરતા હોય તેવા લોકો, ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગનું કામ, ચૂના લગાડવાનું કામ એટલે કે કલર કામ, ગટર અને પ્લમ્બિંગ કામ, ઇલેક્ટ્રિશિયનનું કામ, ગ્લાસ પેનલ ઇન્સ્ટોલેશનનું કામ, રસોડા કિચન બનાવવાનું કામ, ફાયર ફાઇટિંગની જે કીટ હોય તેનું ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય, આ ઉપરાંત લિફ્ટ ઇન્સ્ટોલેશન, સિક્યોરિટી સિસ્ટમ, દરવાજા ફેબ્રિકેશન, ગ્રીલ બારી દરવાજાનું કામ, રોટરી કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશનનું કામ, વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ, સુથારી કામ, ફોલ્સ સીલિંગ અને લાઇટિંગ કામ, પ્લાસ્ટર ઓફ પેરિસ, ઈંટો બનાવવી, નળિયા બનાવવા, સોલાર પેનલ, સોલાર ગીઝર ઇન્સ્ટોલેશન, સ્વિમિંગ પુલ બનાવવા, જાહેર બગીચાઓ બનાવવા, ખાણ ખનિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો, રેલવે પુલ, ઓવરબ્રિજ ક્ષેત્રના શ્રમિકો તથા જે કન્સ્ટ્રક્શન, ઇરિગેશન જેવા સાઇનેજ બોર્ડ, ફર્નિચર, બસ ડેપો અને સિગ્નલિંગ સિસ્ટમ, બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરી કામ કરતા હોય તો આવા લોકો છે તે ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે. તો આ બધાનો સમાવેશ છે તે ઈ નિર્માણ કાર્ડ અંતર્ગત થાય છે અને તેવા લોકો આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ ઈ નિર્માણ કાર્ડથી થતા લાભ શું કે તેનાથી કયા કયા ફાયદાઓ થાય.
તો તેની વિગતમાં આપણે જોઈએ તો જે નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક હોય તેઓને પ્રથમ બે પ્રસૂતિની મર્યાદામાં દરેક પ્રસૂતિ માટે રૂપિયા 27,000ની સહાય મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં રૂપિયા 3,00,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત મિત્રો જે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે તેના હેઠળ રૂપિયા 10,00,000માં પૌષ્ટિક ભોજન મળવાપાત્ર થાય છે અને શિક્ષણ સહાય યોજના અંતર્ગત 2 સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500થી લઈ અને 40,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. સાથોસાથ શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000ની સહાય મળવાપાત્ર થાય છે અને જે હાઉસિંગ સબસિડી યોજના છે તે હેઠળ રૂપિયા 1,00,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો આમ આવાસ યોજના માટે પણ રૂપિયા 2,60,000ની સહાય મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત મિત્રો આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 3,00,000 અને અંત્યષ્ટિ યોજના અંતર્ગત રૂપિયા 7,000ની સહાય મળવાપાત્ર થાય છે. તથા જે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના છે તે યોજના હેઠળ દીકરીના નામે રૂપિયા 10,000ના બોન્ડ મળવાપાત્ર થાય છે, જે FD સ્વરૂપે મળે છે. આ ઉપરાંત જે સ્થળાંતર કરતા હોય તેવા બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા પણ મળવાપાત્ર થાય છે. તો આમ મિત્રો જે આ કાર્ડ એક છે પણ તેના ફાયદા અનેક છે. તો આ પ્રમાણે મિત્રો જે ઈનિર્માણ કાર્ડ અંતર્ગત ઘણા બધા ફાયદાઓ મળવાપાત્ર થાય છે. તો મિત્રો હવે આપણે જોઈએ કે તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા અને તેના માટેની પાત્રતા શું. તો તેના માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો તથા બેંક એકાઉન્ટની માહિતીની વિગતની જરૂર પડે છે. અને પાત્રતામાં જોઈએ તો ઉંમર 18થી લઈ અને 60 વર્ષ સુધીની મહિલા અને પુરુષ બંને આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે. તે ઉપરાંત મિત્રો જે છેલ્લા 12 મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછું 90 દિવસ કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું હોય છે. તો તમે જે સ્વપ્રમાણપત્રનો નમૂનો છે તે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અથવા તો તમારા ગ્રામ પંચાયતમાં લેટર પેડ ઉપર તલાટી દ્વારા પણ આ પ્રમાણપત્ર મેળવી શકાય છે. તો તે પણ તમે રજૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ ઈ નિર્માણ કાર્ડ માટેની નોંધણી ક્યાં કરાવી અને કેવી રીતે કાર્ડ કઢાવી શકાય. તો ઈ નિર્માણ મોબાઈલની એપ્લિકેશન પરથી પણ નોંધણી કરાવી શકાય છે અથવા તો જે ઈ નિર્માણની સાઇટ છે તો અહીંયા તમે વેબસાઇટની લિંક જોઈ શકો છો, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું. તો વેબસાઇટ છે www.enirman.gov.in. આ વેબસાઇટ પર જઈ અને સ્વનોંધણી દ્વારા પણ આ કાર્ડ કઢાવી શકાય છે. આ ઉપરાંત આપની નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરની મુલાકાત લઈ અને ઈગ્રામ કેન્દ્ર પરથી પણ નોંધણી કરાવી શકાય છે અને આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકાય છે. તો મિત્રો આમ જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને અહીંયા જોવા મળે છે. તો આ લિંક ઉપર ક્લિક કરી અથવા તો મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ અને ચેનલમાં જોઈન થવું એકદમ ફ્રી છે. જો ઉપયોગી લાગે તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.